કયો વિકાસ, કયો વિકાસ મને વિકાસ બતાવો. હું એ તમને પણ કહું છું, ભાજપને કહું છું, તમે મને એક વિકાસ બતાવો ગુજરાતમાં. સરકારને લોલીપોપમાં આવી ગયા અને કહેશે કે અમે ભરતી માટેની ફરીથી પ્રક્રિયા કરીશું, મફતમાં કરીશું. બધા નાટકો છે દોસ્તો, નાટકો, ખુલીને નાટકો. મારી પાસે બે વિકલ્પ હતા, ભાજપ કે કોંગ્રેસ. ભાજપમાં જાઉં તો છઠ્ઠીનું ધાવણ લાગે, કેમ કે જે લોકોએ નવ નવ મહિના મને જેલમાં રાખ્યો, મારા સમાજના યુવાનો પર અત્યાચાર કર્યો, 14 યુવાનોની છાતીમાં ગોળીઓ મારી, બે બે રાજદ્રોહ દેશદ્રોહના કેસો લાગ્યા છે, 32 જેટલા કેસો લાગ્યા છે, એ ભાજપની પાર્ટીમાં હું જોડાઈ જઈશ તો મને એવું નથી લાગતું કે સમાજ સાથે ક્યાંક ને ક્યાંક નુકસાન, કે સમાજ સાથે ગદ્દારી કરી હોય. દલ બદલું નેતાઓની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ, કે કાર્યવાહી અત્યારે નથી થતી, જેના કારણે દિવસે ને દિવસે પાર્ટી બદલું નેતાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. જે તે કોંગ્રેસના ધારાસભ્યોને પણ વિનંતી કરું છું, અમારા પાર્ટીના ધારાસભ્યોને પણ વિનંતી કરું છું કે જો તમને પાર્ટી સરકારના લોકો ખરીદવા આવતા હોય તો એને સ્ટિંગ કરો અને જનતાની વચ્ચે એ લોકોને ખુલ્લા પાડો, કેમ કે હવે ગુજરાતની જનતા બધો જ તમાશો જોઈ રહી છે, જેની આવનારા દિવસોની અંદર જવાબ મળશે. કોંગ્રેસના શાસનમાં કોઈ આંદોલન કરતું ને તો અમે એને જેલમાં નહોતા પૂરતા, એની ઉપર કેસો નહોતા કરતા. ભાજપ 30 વર્ષથી એની સામે જે પણ કોઈ બોલે એની ઉપર ખોટા કેસો કરે છે, જેલમાં મોકલી દે. કોઈ ના બોલે ભાઈ, કાલે તમને એવું કહે કે તારો તમારો દીકરો આ કોલેજમાં એડમિશન લીધેલું છે, અહીંયા ભણવા જાય છે, કાલે એને ઉઠાવી લઈશું, એને ખોટા કેસમાં ફસાઈ દઈશું, તમે કાલથી બોલવાનું બંધ કરી દેશો. લોકો ડરે છે, અમે નથી ડરતા, એટલે અમને કંઈ ના કરી શકે, અમને જેલમાં તો પૂરી જ દે છે ને ભાઈ. સરકારનો વિકાસ કયો હોય તો તમારે ગુજરાતનું દેવું ઘટવું જોઈએ, કે એમાં 3 લાખ કરોડ રૂપિયા સુધી ગુજરાતનું દેવું પહોંચી ગયું. કેમ ગુજરાતની અંદર બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે, કેમ ગુજરાતની અંદર સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, કેમ ગુજરાતની અંદર મહિલા સુરક્ષા ઉપર સવાલ ઉઠી રહ્યા છે, તમે એ બતાવો. છેલ્લા 25 વર્ષની અંદર મુખ્ય કેનાલને બાદ કરતાં મુખ્ય કેનાલને અને નાની પેટા કેનાલ કેટલી બનાવી, એનો જવાબ આપે. 1993માં જ અમારી મેઇન કેનાલ તો પૂરી થઈ જતી કોંગ્રેસના શાસનમાં. આ મુદ્દો તો વિધાનસભામાં કોંગ્રેસ પણ ઉઠાવી શકશે ને? ઉઠાવે જ છે ને, વિધાનસભામાં જવાબ જ ક્યાં આપે છે? પોતાના બાપનું જંગલ રાજ હોય, પોતાના બાપનું આખું ગુજરાત છે, એવી રીતે તો વર્તાવ થઈ રહ્યો છે. કયો વિકાસ, કયો વિકાસ મને વિકાસ બતાવો. હું એ તમને પણ કહું છું, ભાજપને કહું છું, તમે મને એક વિકાસ બતાવો ગુજરાતમાં. રોડ રસ્તા ગુજરાત તો પહેલેથી સમૃદ્ધ છે ભાઈ. રોડ રસ્તા ગુજરાતમાં પહેલેથી સારા હતા. પહેલા ગામના સરપંચો હતા, પોતાની જમીનો વેચીને ગામનો વિકાસ કરતા હતા. વિકાસ કયો? વિકાસનો મતલબ થાય છે ઓનલી ફોર રોડ રસ્તા નહીં, વિકાસનો મતલબ છે સારી રોજગારી, લોકોની આવક, લોકો સુખી અને સમૃદ્ધ બની શકે. અમદાવાદ, સુરત, રાજકોટના રોડ રસ્તાને બ્રિજ બનાવવા એને વિકાસ કહો છો? જાવને ગામડાઓની અંદર આજ પણ ખેડૂતોને પાણી નથી મળતું સમયસર. આજ પણ છોકરાને ભણાવો હોય તો બાપાના 80% રૂપિયા છોકરાને ભણાવવા પાછળ વપરાઈ જાય છે. 9 લાખ ઉમેદવારોને કહું છું, જો ચૂપચાપ બેઠા સરકારની લોલીપોપમાં આવી ગયા અને કહેશે કે અમે ભરતી માટેની ફરીથી પ્રક્રિયા કરીશું, મફતમાં કરીશું, બધા નાટકો છે દોસ્તો, નાટકો, ખુલીને નાટકો. આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જો એક પેપર ન સાચવી શકતી હોય તો આ આપણને કઈ રીતે સાચવશે વિચારો દોસ્તો. 200-500 હજાર યુવાનો જોડે છેતરપિંડી થાય તો કદાચ માની લઈએ, સ્વીકારી લઈએ. 9 લાખ યુવાનો જોડે જે છેતરપિંડી કરી છે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નિકમ્મી સરકારે, અને છતાંય આપણે આ બધો તમાશો જોઈ રહ્યા છીએ.